नमस्कार दर्शक मित्रों, हॉट टॉपिक में आप सबनું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. હોટ ટોપિક માં આજે આપણે વાત કરીશું પ્રેસ ફ્રીડમ ડે ની. આજે છે પ્રેસ ફ્રીડમ ડે અને તમામના સ્ટેટસમાં આજે ક્યાંક આપે જોયું હશે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ની શુભેચ્છાઓ તમામ લોકો છે તે અત્યારે પાઠવી રહ્યા છે. એને જ લઈને આપણે વાત કરીશું કે ખરેખર શું સ્વતંત્રતા અત્યારે પ્રેસની એટલી છે કે કેમ, શું મૂલ્યાંકન આપણે કરી શકાય છે પ્રેસની જે સ્વતંત્રતા છે તેનું ખાસ કરીને. તો આ જે 30મો આપણે વાત કરીએ તો પ્રેસ ફ્રીડમ ડે 91માં જે શરૂઆત થઈ દક્ષિણ આફ્રિકાથી પ્રેસની સ્વતંત્રતાને લઈને કયા કયા જે સવાલો ઉઠ્યા, ત્યારબાદ 1993માં આપણે વાત કરીએ તો યુએન એસેમ્બલીમાં તેને જે પ્રસ્તાવ જે રજૂ કરવામાં આવ્યો અને તેને ઉજવવાની જે શરૂઆત છે તે કરવામાં આવી 1993થી. એટલે આ 2023 તારીખ છે, એટલે કે આપણે 30મો વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે છે તે આપણે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ઉજવી રહ્યા છીએ. પ્રેસની સ્વતંત્રતાની વાત કરીએ તો સાબિત કરે છે કે દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા કેટલી છે. પરંતુ જે પ્રકારે વાત કરીએ તો પત્રકારત્વ, જેને લોકશાહીનો ચોથો સ્તંભ કહેવામાં આવે છે, સાથે જ મીડિયા કે જે સમાજનો અરીસો પણ કહેવામાં આવે છે, પત્રકારત્વ અને સાથે જ વાત કરીએ પત્રકારની, તો ક્યાંક ને ક્યાંક હુમલાઓ પણ અત્યારે આજના સમયમાં છે તે ઘણા બધા સામે આવી રહ્યા છે. તેના શું કારણો છે અને સ્વતંત્રતાની વાત કરીએ તો દેશમાં અને વિશ્વ લેવલે, કારણ કે આજે વિશ્વ વર્લ્ડ પ્રેસ જે ફ્રીડમ ડે છે ત્યારે વિશ્વના ફ્રીડમની પણ વાત કરીશું કે ઘણા બધા દેશોમાં ક્યાંક ને ક્યાંક નિયમો લાદી દેવામાં આવ્યા છે મીડિયા વિરુદ્ધ. આ કેટલું જે યોગ્ય છે, સ્વતંત્રતા પર કેટલી અસર છે તે કરતું હોય છે, ટૂંકમાં આપણે વાત કરીશું. આજના પત્રકારત્વની આપણે વાત કરવાના છીએ અને એની સાથે આપણી સાથે આજે મહેમાન જોડાઈ ગયા છે. ભાર્ગવ પરીખ આપણી સાથે છે અને દિલીપ ગોહિલ આપણી સાથે છે. બંને વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે અને તેમની સાથે જ આપણે આ વાતને આગળ વધારીશું. ભાર્ગવજી, આપનાથી શરૂઆત કરી. આપણે જે પ્રકારે વાત કરી વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે, સૌથી પહેલાં તો આપ બંનેને શુભકામના વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડેની. અને આજના દિવસ ઉજવવાનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે, જે હમણાં પણ મેં વાત કરી કે દેશમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા કેટલી છે, પછી પ્રેસની સ્વતંત્રતા છે, પત્રકાર તે કે સ્વતંત્ર હોય છે, મીડિયા અરીસો હોય છે, આ તમામ બાબત આપણે આજે વાત કરતા હોઈએ છીએ. પરંતુ આજના પત્રકારત્વમાં કેટલી આ તથ્યતા છે અને સ્વતંત્રતા કેટલી આપ જુઓ છો? જો પહેલા તો વર્લ્ડ પ્રેસ ડેની તમને પણ શુભકામનાઓ, પણ આખા જે પરિપ્રેક્ષ્યને તમે જુદી રીતે જોવા જાઓ તો હવે પહેલા જે મિશનરી જર્નાલિઝમ હતું, હવે એ મોનિટરી જર્નાલિઝમ થઈ ગયું છે. હવે મોનિટરી જર્નાલિઝમ એટલે કે જ્યાં આગળ 50,000 થી નીચે કમાતો માણસ એ માણસની વ્યાખ્યામાં જ નથી આવતો. આજે તમે, મેં ઘણી બધી કંપનીઓ સાથે કામ કર્યું છે, પણ 2012 પછી સ્થિતિ એ આવીને ઉભી રહી છે કે ગરીબ અને નીચલા તબકાના લોકોને એટલું સ્થાન નથી મળી રહ્યું કે જેટલું પહેલા મળવું જોઈએ. એના બે કારણો છે, એમાં મજબૂરી પણ છે, પ્રેસની પણ મજબૂરી છે, અને બીજી વાત એ છે કે પત્રકારત્વના આયામ પણ પહેલા કરતા બદલાયા છે. મજબૂરી એ હિસાબે છે કે મોસ્ટલી પેજ થ્રી વર્ગની અંદરથી તમારે જાહેર ખબર મેળવવાની હોય છે. મોનિટરી મિશનરીમાંથી મોનિટરી થવાનું કારણ પણ આ છે, કારણ કે સર્વાઈવલના મોટા પ્રશ્નો છે. એટલે એક બહુ જ મોટી રાષ્ટ્રીય ન્યૂઝ ચેનલની અંદર પણ હું વર્ષો સુધી મેં કામ કર્યું, ત્યાં આગળ મારા સામે પણ આ જ પડકારો આવીને ઉભા રહેતા હતા કે અમુક ઇન્કમ ગ્રુપ સિવાયના લોકોની તમે વાત કરશો તો તમને ટીઆરપી નહીં મળે. તમે ટીઆરપી નહીં હોય તો જાહેર ખબર નહીં હોય, તમારો દર્શક વર્ગ અલગ હશે તો જાહેર ખબર માટેનો વર્ગ અલગ થશે. એટલે આ મજબૂરીઓ પણ ઘણી બધી એક પત્રકાર તરીકે જોવી પડે છે. અને લાંબા સમય સુધી નેશનલ ન્યૂઝ ચેનલની અંદર કામ કર્યા પછી આ વસ્તુઓની મેં બહુ નજીકથી જોઈ છે. એટલે જે 90ના દશકમાં પત્રકારત્વ જે હતું એ 21મી સદીમાં ક્યાંક વિસરાતું જાય એવું દેખાય છે. આપ શું કહેશો? સૌથી પહેલા જે પ્રકારે હમણાં વાત કરી કે પહેલાનું પત્રકારત્વ બે ભાગમાં ક્યાંક ને ક્યાંક વહેંચાયેલું, અત્યારે પણ ઘણા લોકો વાત કરતા હોય છે, અને સ્વતંત્રતા પર સવાલ છે તે અત્યારે પણ જો તે વધુ ઉઠવા લાગ્યા છે, આપનું શું મંતવ્ય છે? સ્વતંત્રતા ઉપર સવાલ કરતા મને લાગે છે સ્થિતિ ઉપર સવાલ એ વધારે છે. આજે કેવી સ્થિતિમાં છે અખબારી જગત, અખબારો, પત્રકારો, રીતે મીડિયા જગત?
एक मिनिट रोकवा मांगीश, अत्यारे टेक्निकल प्रॉब्लम आवी छे एटले एक बार थोड़ीक सेकंडों में आपणे फरीथी आपने शुरू करीशुं। तो जे प्रकारे अत्यारे वात करी अत्यारे के 1990ना दशकामां जे पत्रकारत्व हतुं तेनी हमणां भार्गव जे वात करी अने अत्यारे ए ज वात आपणे आगळ वधारीशुं के अत्यारे केम सवालो छे ते उठी रह्या छे अने ચોક્કસથી સ્વતંત્રતાની, પરંતુ જે સ્થિતિ છે તે સ્થિતિ અંગે ચર્ચા છે તે થવી જોઈએ અને એ જ બાબત છે તે ચોક્કસ મહત્વની છે તે રહેતી હોય છે। તો ખાસ જે આજનો દિવસ છે તમામ પત્રકારત્વ જગત માટે પણ આ ખાસ દિવસ છે તે માનવામાં આવતું હોય છે। આપણે જે વર્લ્ડ પ્રેસ સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ, પરંતુ તેનો એક સૂચકાંક પણ હોય છે, તેની પણ આપણે આજે વાત કરીશું કે સૂચકાંકમાં ભારતની સ્થિતિ છે તે કેવી અત્યાર સુધી છે તે જોવા મળી છે, તેની પણ આપણે છે તે વાત કરવાના છીએ। સૂચકાંકમાં આપણે વાત કરીએ 2016થી લઈને વાત કરીએ તો અત્યાર સુધી સતત જે સ્થાન છે તે ક્યાંક ને ક્યાંક ભારતનું નીચું જતું જઈ રહ્યું છે। 2016માં 133મો આંક હતો અને ત્યારથી લઈને અત્યાર સુધી આપણે વાત કરીએ તો 2023 ચાલી રહ્યું છે, અત્યાર સુધી આંક છે તે 142 સુધી આપણે પહોંચી ગયા છે, એટલે કે 133થી સીધા જ 142 પહોંચી ગયા છે। તેના શું કારણો છે તેના મુદ્દે પર આપણે છે તે ચર્ચા આજે કરવાના છીએ। 2022 કે જે વિશ્વ પ્રેસ સ્વતંત્રતાની સૂચકાંક પ્રમાણે આપણે વાત કરીએ તો અલગ અલગ દેશો, આપણા પાડોશી દેશોની પણ આપણે વાત કરીએ તો નેપાળ 76માં કરીએ તો 106મા સ્થાને પહોંચી ગયું, પાકિસ્તાન 145, એટલે કે ભારત હવે તેની આજુબાજુ છે, એટલે કે પાડોશી દેશ તરીકે કહી શકાય કે આજુબાજુ છે તે ચોક્કસથી દેખાઈ રહ્યા છે। જી 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 દિલીપજી આપણી સાથે અત્યારે જોડાયેલા છે, ભાર્ગવજી બંને પણ આપણી સાથે જોડાયા છે। જી દિલીપજી, આપની વાત કરતા હતા જે સ્વતંત્રતા નહીં પરંતુ જે સ્થિતિ પર જે વાત કરી હતી, આપે આપની વાત આગળ વધારશું। કેટલી થાય છે એના પર તમારે આધાર રાખવો પડે છે ને, એ હોય પેઇડ ન્યૂઝ એવા શબ્દો હવે વાચકો અને દર્શકો પણ જાણે છે કે જે રજૂ થાય સમાચારની રીતે, પણ સમાચાર જેવા હોય નહીં, એ પ્રચારનો એક ભાગ હોય। ઘણીવાર અખબારોમાં એડવર્ટોરિયલ લખેલું હોય છે, ટીવીમાં ઘણીવાર આ જાહેર ખબર છે અથવા તો આ પ્રમોટેડ મટીરિયલ છે એ રીતે રજૂઆત થઈ હોય છે, ઘણીવાર નથી પણ થતી। એટલે જેને જરૂર છે પ્રેસ સ્વતંત્ર રહે એ નાગરિકોએ પણ મને લાગે છે વિચારવું પડે, કારણ કે નાગરિકો જો કન્ટ્રીબ્યુટ કરશે, નાગરિકો દાખલા તરીકે અખબાર માટે વધારે કિંમત ચૂકવવા થાય અથવા તો ટીવી ચેનલ પેઇડ થાય, ન્યૂઝ ચેનલ પેઇડ થાય અને એને માટે નાગરિકો પેમેન્ટ આપવા તૈયાર થાય, પેઇડ ચેનલ માટે તૈયાર થાય, તો જે સરકાર પર જાહેર ખબરનો આધાર રાખવો પડે છે અથવા તો કોર્પોરેટ પર જાહેર ખબરનો આધાર રાખવો પડે, એ ન રાખવો પડે તો સ્વતંત્રતા માટે એ વધારે સારી રીતે વિચાર કરી શકે। સરકારી તંત્ર, સરકાર અત્યારે બેઠેલા સત્તાધીશો કઈ રીતે મીડિયાને પોતાના તરફ અથવા તો પોતાની વાત જ રજૂ થાય અને પોતાની સામે સવાલો ન કરે એ માટેની પણ નીતિ રીતિ છે, જે આર્થિક બાબતો સિવાયની છે, એની ચર્ચા આગળ કરીશું। પણ મુખ્યત્વે સ્થિતિનો મતલબ એ છે કે એવી સ્થિતિ હોવી જોઈએ મીડિયાની કે એની પાસે મોકળાશ હોય સર્વાઈવ થવાની અને સ્વતંત્રતા ભોગવવાની, તો પણ ફરક પડી શકે ચોક્કસ। અને જે ભાર્ગવજી આપણે વાત કરી દિલીપભાઈએ કે જે સત્તાધારી પક્ષની હમણાં વાત કરી, આપણે હમણાં જે યુદ્ધ ચાલી રહ્યા છે તેમાં પણ ઘણી બધી બાબત આપણે જોઈ, મીડિયા પર નિયમો છે તે લાદી દેવામાં આવતા હોય છે, કોઈ પણ આપણે દેશની વાત કરી અત્યારે
આ જે કેટલું યોગ્ય છે, કારણ કે એક બાજુ આપણે સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ અને જે મીડિયા છે જે સ્વતંત્ર છે તેના પર નિયમો લાદી દેવામાં આવતા હોય છે કે તમારે આ બતાવવાનું. ઘણા બધા દેશોમાં આપણે આ વસ્તુ જોઈ છે. એ વાત સાચી છે કે ઘણા દેશોની અંદર, એટલે રશિયામાં, રશિયા યુક્રેન હોય ત્યાં આગળ, તમે રશિયામાં તો ત્યાં આગળ શક્ય જ નથી કે સરકાર સિવાય કંઈ બતાવી શકે. નંબર બે, તમારી જાણ માટે હું તમને કહી દઉં કે મેં આર્મી ઓરિયન્ટેશનના બે વખત કોર્સ કર્યા છે, જેમાં યુદ્ધ થાય તો પત્રકારે પોતાની ભૂમિકા કેવી હોવી જોઈએ, પત્રકારે પોતે કેવી રીતે બચવું જોઈએ યુદ્ધ થાય ત્યારે યુદ્ધના રિપોર્ટિંગમાં, જેને આર્મી ઓરિયન્ટેશન કેમ્પ કહે છે. એ કોર્સિસ મેં બે વખત કર્યા છે મારી કેરિયરની અંદર. એની અંદર બહુ સ્પષ્ટ રીતે શીખવવામાં પણ આવે છે, અને જ્યારે તમે એ વખતે દરેક દેશનો પત્રકારને પોતે, એક પત્રકાર તો છે સાથે દેશદાસ પણ એનામાં હોય છે, અને તમને ટેન્કમાં કેવી રીતે બેસવું, કયા નિશાનને ધ્યાનમાં રાખીને કેટલા ડિસ્ટન્સ તમારે રિપોર્ટિંગ કરવું, અને એ રિપોર્ટિંગ દરમિયાન દેશની જે રણનીતિ છે એ બહાર ન પડે એનું પણ ધ્યાન રખાવવામાં આવે છે, અને એ પણ શીખવવામાં આવે છે. અલબત્ત મારી કેરિયરની અંદર કોઈ યુદ્ધ થયું નથી, આટલી 39 વર્ષની મારી કેરિયર દરમિયાન કોઈ યુદ્ધ થયું નથી ભારતનું કે જેની મારે રિપોર્ટિંગ કરવા જવું પડ્યું હોય. પણ આ ભારતની અંદર લશ્કરની એક બે વખત જ્યારે સ્થિતિ સર્જાઈ ત્યારે આર્મી દ્વારા જ પત્રકારોને આ પ્રકારે, સિલેક્ટેડ જર્નાલિસ્ટને આ પ્રકારના કોર્સ કરાવવામાં આવ્યા હતા, અને જે કોર્સની અંદર પણ શીખવવામાં આવ્યું છે. અને એ વાત સાથે હું સંમત છું કે યુદ્ધના રિપોર્ટિંગની અંદર દેશની રણનીતિ બહાર ન પડે, અને દેશની, તમારે એક્સક્લુઝિવના ઉત્સાહની અંદર તમે દેશની રણનીતિને બહાર પાડી દો તો હું માનું છું કે દેશના સ્વતંત્ર, દેશની જે નેશનલ સિક્યોરિટી છે એના માટેનો પણ ખતરો કહી શકાય. એટલે એ વાત સાથે તો હું સંમત છું કે યુદ્ધ સમયે રિપોર્ટિંગની અંદર રિસ્ટ્રિક્શન હોવા જોઈએ, કારણ કે એટલી મેચ્યોરિટી દરેક પત્રકારોમાં હોતી નથી, અને દરેક જણને એક્સક્લુઝિવની હોડ હોય છે. એટલે એમાં હું પણ ઇન્ક્લુડ છું કે મને પણ એક્સક્લુઝિવ સ્ટોરીઝ નાખવાની જે હોડ હોય, અને એમાં હું પણ ઇન્ક્લુડ છું કે વખતે ક્યાંક થોડીક જગ્યાએ તમારું સાત ભાન તમે ભૂલી જાઓ, પણ આ રિસ્ટ્રિક્શન યુદ્ધના સમયે બરોબર છે. નંબર બે, હું એ વાત સાથે પણ સંમત છું, આ મંચ ઉપરથી આ કહી શકાય કે કેમ એ યોગ્ય નથી, પણ હું એક પાડોશી દેશમાં ગયો હતો ચાલીને, મારા બહુ જ અંગત મિત્ર જે અત્યારે ગુજરી ગયા ખાસા સમયથી, ને એમના નામનો મને આનંદ છે કે રણછોડ પગીના નામનો પાઠ્ય પુસ્તકમાં સમાવેશ થયો છે. એ રણછોડ પગીની મગજથી હું એક, એ વખતે હું ટીવી ચેનલમાં, નેશનલ ટીવી ચેનલમાં કામ કરતો હતો, અને પડોશી દેશમાં ચાલીને અમે લોકો ઘૂસી ગયા હતા. પાછા વળતા અમે પકડાયા, આર્મી અને બીએસએફ એ અમને પકડ્યા હતા એ વખતે. ત્યારે આર્મી અને બીએસએફ ની સાથે, આમ તો મારી ઉપર પણ દેશદ્રોહનો ગુનો એવો સમય લાગી શકે એમ હતો, આર્મી અને બીએસએફ ના ઇન્ટેલિજન્સ ઓફિસરોએ મને બેસાડીને એ વખતે સમજાવ્યું કે તમારી એક એક્સક્લુઝિવ સ્ટોરી માટે નેશનલ સિક્યુરિટીને કેટલા ખતરા ઉભા થઈ શકે, તમે અહીંથી જે કેમેરા યુઝ કરીને જે રીતે તમે ચાલીને ત્યાં આગળ ગયા છો અને પાછા આવ્યા છો, આ બધી વસ્તુ તમે શૂટ કરી છે, આ ત્યારે જયારે નેશનલ ચેનલ ઉપર તમે દેખાડશો તો દેશની સિક્યોરિટીને મોટું નુકસાન થશે, બીજા લોકોને જવાના રસ્તાની ખબર પડશે. અલબત્ત એ વખતે મારે આ વાતને સ્વીકારવી પડી કે એ સ્ટોરી મેં કિલ કરી હતી ત્યાં આગળ. આર્મીની સાથે રહીને, એટલે ક્યાંક રાષ્ટ્રીય સુરક્ષાની વાત આવે ત્યાં આગળ તમારી અમુક રિસ્ટ્રિક્શનોને જોવા જોઈએ. રહી વાત રાજકીય પક્ષોની, તો રાજકીય પક્ષો દ્વારા કોઈ પહેલી વખત નિયંત્રણો લદાતા હોય કે થતું હોય એવું આ બન્યું નથી, ભૂતકાળમાં પણ આવા કિસ્સા બન્યા છે, અને એની સામે લડવું એનું નામ જ પત્રકારત્વ છે. એટલે આપણે જો એક આગળ કરીએ કે એટલી સ્વતંત્રતા નથી મળતી, તો સ્વતંત્રતા કેવી રીતે છે લઈ લેવી જોઈએ એની એક કળા પણ આવડવી જોઈએ. તમને એક નાનકડું ઉદાહરણ આપું, આમ તો મારાથી કહેવાય નહીં, એ રાજકારણી અત્યારે ગુજરી ગયા છે, બાહુભાઈ જસભાઈ પટેલ. એ વખતે નર્મદા યોજના વિશે હું 1990-91 ની વાત કરું છું, કે જ્યારે નર્મદા યોજનાનું 91 બરોબર એ સાલ સાથે કહું તમને, અને મને, હું કેટલીક બાબતો સાથે સંમત નહોતો, પણ એ વખતે મારા તંત્રીએ મને ફરજિયાત રીતે નર્મદા ના પ્રધાન, નર્મદા વિભાગના પ્રધાન બાહુભાઈ જસભાઈ પટેલનો મને ઇન્ટરવ્યૂ કરવા માટે મોકલ્યો. હવે સ્વાભાવિક છે કે એક પત્રકાર તરીકે મેં પૂછેલા સવાલના એમણે જે જવાબ આપ્યો એની અંદર તો હું ચેડા કરી શકું જ નહીં, પરંતુ મારા પૂછેલા સવાલના જે જવાબો મને મળ્યા હતા એની અંદર, ફોર એક્ઝામ્પલ, એમ કે ઘઉંમાં 22.3% વધારો, ઉત્પાદનમાં વધારો થશે, કે આ બધી વસ્તુઓ, કે જે કેટલીક બાબતો સાથે હું સંમત નહોતો. એટલે મેં છેલ્લે એક ટેલ પીસ લખ્યો
કે હું ને બાહુભાઈ સાથે બેઠા હતા અને ત્યાંથી ગાયોનું ધણ પસાર થયું અને મેં બાહુભાઈ ને પૂછ્યું કે આ કેટલી ગાયો છે, એટલે અમે તરત જ કીધું કે 132 ગાય 2 સેકન્ડમાં. મેં કીધું આટલો ઝડપથી તમે ગણી લીધું? એમણે કીધું બધી ગાયોના પહેલા પગ ગણ્યા અને પછી મેં એના 4 વડે ભાગી નાખ્યા. એટલે એના પરથી મારા દર્શક મિત્રો અને મારા વાંચક મિત્રો ને, એ વખત હું અખબારમાં કામ કરતો હતો, મારા વાંચક મિત્રો ને એથી સમજ પડે કે આ ઉપરની જે બધી વાત છે એ જુઠ્ઠી છે. અલબત્ત એ મિનિસ્ટરે પેલા તો બહુ વખાણ કર્યા હતા મારા ઇન્ટરવ્યુના, પણ 4 દિવસ પછી કોઈ કે એમને કહ્યું કે આની અંદર તમને આ રીતે ખોટા દેખાડ્યા છે, પછી ઘણા નારાજ થયા હતા. અને એ વખતે મને યાદ છે ચીમનભાઈ પટેલે મને બોલાવીને મને હસી મજાકમાં જ કહ્યું હતું કે ભાઈ તું આ શા માટે અમને પરેશાન કરી રહ્યો છે. પણ એટલે સ્વતંત્રતા છીનવી લેતા પણ આવડવું જોઈએ અને રિસ્ટ્રિક્શન તો દરેક જગ્યાએ રહેવાના છે. કોઈ પણ પ્રોફેશન હોય એ પ્રોફેશનમાં રિસ્ટ્રિક્શન રહેવાના જ છે, પણ એને સ્વતંત્રતાથી તમે કેવી રીતે કરી શકો છો અને એ સ્વતંત્રતા તમને છીનવી લેતા કેવી રીતે સારી રીતે આવડે છે એના પર મુખ્ય આધાર છે. અને બીજી વાત પણ કરી, જે રિસ્ટ્રિક્શન સિક્યોરિટીને લગતી પણ વાત કરી હતી એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે દેશની સિક્યોરિટીની પણ વાત એમાં આવતી હોય છે. દિલીપજી, જે વાત કરી અત્યારે આપે આને પહેલાં આર્થિક જે સમીકરણોની વાત કરી તે અંગે આપ જે વાત કહેવા માગતા હતા, અને સાથે જે હુમલાઓ આપણે વાત કરીએ તો છેલ્લા કેટલાક સમયથી પત્રકારો પર હુમલા પણ વધવા લાગ્યા છે, તેના કારણો આપ શું માનો છો? હુમલામાં પણ 2 પ્રકારનું છે. દાખલા તરીકે તોફાનગ્રસ્ત અથવા તો રમખાણગ્રસ્ત અથવા તો યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં જાઓ અને તમારા પર હુમલા થાય એ સંજોગ વસાત હોય છે, એમાં તમારે કાળજી લેવાની હોય છે અને એમાં તો કાળજી લેવાની હોય અને એમાં કેર કરવી જોઈએ. પણ એ સિવાય જે હુમલા થઈ રહ્યા છે એ વધારે ચિંતાજનક છે. પત્રકારત્વને બદનામ કરવા માટેનું એક પદ્ધતિસરનું કાવતરું છેલ્લા કેટલાક દાયકાથી ચાલ્યા છે, કારણ કે કેટલાક સ્થાપિત હિતોને પત્રકારો નથી જોઈતા, એક આ માધ્યમ નથી જોઈતું, એ પોતાનો જે મેસેજ છે એને જ માધ્યમ બનાવવા માંગે છે. તમારો મેસેજ સીધો જ જાય, એને વચ્ચે કોઈ ગાળણી ન રાખે, એનું કોઈ એનાલિસિસ ન કરે, એનું કોઈ વિશ્લેષણ ન કરે, અને કરનાર હોય તો એને બદનામ કરવો. આ જે પદ્ધતિ છે વધારે ખતરનાક છે. ઇન્દિરા ગાંધીએ ઇમરજન્સી લાગી તો ખબર હતી કે ઇમરજન્સી છે, તો તમે તમારું પાનું કોરું રાખી શકતા હતા, તમે પાનું બનાવ્યું અને સેન્સરશીપના સેન્સરના બોર્ડના જે અધિકારી હોય એને સમાચાર કાઢી નાખ્યા, એ પાનું તમે છોડી દો ખુલ્લું, લોકોને ખબર પડે છે કે આ એ સેન્સરશીપ લાગી છે. આ જે અઘોષિત કટોકટી જેવી સ્થિતિ છે, તમને કોઈ ના નથી પાડતું, તમને કોઈ આવીને કહેતું નથી કે તમે બોલતા અટકો અથવા તો તમારા સમાચાર અટકાવતા નથી. પણ બીજી રીતે જે પ્રહારો થાય છે, બીજા જે પ્રેશર આવે છે, એ પ્રેશર વધારે ખતરનાક સાબિત થાય છે. અને સોશિયલ મીડિયામાં જે ટ્રોલિંગ થાય છે, જૂઠા સાબિત કરવાની વાત આવે છે, તમે અમુક પ્રકારની વાત કરો તો તમારું પોતાનું જ ચિત્ર અમુક પ્રકારનું કરવામાં આવે, એ જે પદ્ધતિઓ ઉભી થઈ છે એ વધારે મુશ્કેલી છે. એનો સામનો કરવો બહુ મુશ્કેલ બન્યો છે. એનો સામનો કરી બી આજે બી કરી રહ્યા છે પત્રકારો. ભૂતકાળમાં બી પત્રકારો લડ્યા હતા, ઇન્દિરા ગાંધીની કટોકટી સામે પણ પત્રકારો લડ્યા હતા, આજે પણ લડી રહ્યા છે. પણ આજે પદ્ધતિ બદલાય છે ત્યારે સ્થિતિ વધારે મુશ્કેલ બની છે, એ પણ સમજવાની જરૂર છે. પરિસ્થિતિ ઘણી વાર એવું લાગે કે કાબુ બહાર જતી હોય છે, કારણ કે તમારે જનતા સામે વાત ભીડવાની છે, મુશ્કેલ હોય છે. તમે સ્થાપિત હિતો સામે કદાચ વાત ભીડી શકો, પણ જનતામાં જયારે એક પરસેપ્શન ઉભું કરી દેવામાં આવ્યું હોય કે પત્રકારત્વ છે ને કાં તો ગોદી પત્રકારત્વ હોય કાં તો કોમી પત્રકારત્વ, કોમી મતલબ ડાબેરી પત્રકારત્વ, એવી રીતે વહેંચી દેવામાં આવ્યું હોય, વ્યાખ્યાયિત કરી દેવામાં આવ્યું હોય, એ વચ્ચે જે મધ્યમ માર્ગી છે અથવા તો આ બંને થી અલગ રહીને જનતાના હિતનું પત્રકારત્વ કરે, એમણે પણ કેટલાક બ્રાન્ડેડ થઈ જવું પડતું હોય છે. મને લાગે છે એ આજના જમાનાની વિશેષ મુશ્કેલી છે. એમાં કેવી રીતે માર્ગ કાઢવો એ અત્યારે તો વિમાસણ છે, એમાંથી પણ માર્ગ નીકળશે ધીરે ધીરે, નાગરિકો પણ સમજશે અને પત્રકારો ભૂતકાળમાં લડ્યા છે, આજે બી લડશે, ભવિષ્યમાં લડી રહ્યા છે, રસ્તો નીકળશે, પણ થોડી સ્થિતિ મુશ્કેલ છે એવું કહી શકીએ આપણે. જી ભાર્ગવજી, એક નાનકડો જવાબ આપની પાસે ઈચ્છું છું. જે મેં હમણાં વાત કરી કે જે એક સૂચકાંક પણ જાહેર થતો હોય છે 2016 થી લઈને અત્યાર સુધી આપણે વાત કરી 133માં સ્થાનથી ધીરે ધીરે 142 અને હમણાં 2022ની વાત કરી તો જે સૂચકાંક હતો સ્વતંત્રતા, પ્રેસની સ્વતંત્રતાનો સૂચકાંક, અમે 150માં સ્થાને ભારત છે, એટલે કે સ્થાન ડિક્રીઝ થઈ રહ્યું છે. આનું કારણ આપ શું માનો છો? ટૂંકમાં જવાબ. હું એક બાબત બહુ સ્પષ્ટ માનું છું કે આના માનક કયા છે એ મને ખબર નથી, અને મીન્સ પેરામીટર્સ કયા છે એ ખબર નથી.
પણ ભારતની અંદર પત્રકારત્વના સ્વતંત્રતાને સાવ તળિયે પહોંચી ગઈ હોય એ વાત સાથે હું સંમત નથી. ઘણા બધા લોકો હજી લડી રહ્યા છે અને પત્રકારત્વ થઈ રહ્યું છે, અલબત્ત ક્યાંક સર્વાઈવલના સમસ્યાઓ. જી ભાર્ગવજી, જી જી ચોક્કસથી. તો જે પ્રકારે અત્યારે આપણે વાત કરી પ્રેસની સ્વતંત્રતાને લઈને કયા કયા પ્રશ્નો છે તે ઉદ્ભવ્યા છે, કયા કયા પડકારો છે, પરંતુ છતાં પણ જે સ્વતંત્રતા સામે સવાલો ચોક્કસથી ઉઠે છે, પરંતુ સ્વતંત્ર નથી એ વાત ચોક્કસથી આપણે ન કહી શકીએ, તે બાબત જે આપણે અત્યારે ચર્ચા કરી. ઘણા બધા સવાલો પણ છે, ઘણા બધા તેના જવાબો પણ લેવાની કોશિશ આપણે કરી. આપણી સાથે જોડાયા દિલીપ ગોહિલ અને ભાર્ગવ પરીખ, આપ બંનેનો આભાર સાહેબ, અમારી સાથે આપ જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, અત્યારે આપણે હોટ ટોપિકમાં ચર્ચા કરી વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડેને લઈને. આવતીકાલે ફરીથી મળીશું એક નવા મુદ્દાને લઈને. ત્યાં સુધી રજા આપશો. જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.